વંદે માતરમ સ્ટુડન્ટ આજનો આપણો વિષય છે ગુજરાતી અને ગુજરાતી વિષયમાં આપણે વ્યંજન જોયું અને વ્યંજનમાં આપણે કથી માંડીને ઘ સુધી શીખ્યા આજે આપણે ચ લખતા અને વાંચતા શીખીશું તો ચ કેમ લખવાનો છે તે આપણે સૌથી પહેલાં જોઈએ તો અહીંયાથી આ તમે જુઓ તો ગ જેવો લાગે ને ગનો આગળનું આપણે લખીએ દાદાની ઉલટી લાકડી નહીં ખાલી ગ આપણે આગળનું લખીએ તે તે પહેલાં લખી નાખવાનું પછી ત્યાંથી આમ વાળીને આમ નીચેની બાજુ લઈ જવાનું અહીંયાથી વાળીને ઉપરની બાજુ લઈ જઈને દાદાની ઉલટી લાકડી બનાવી નાખવાની આ પ્રમાણે આપણને ચ લખતા આવડી જશે બાળકો અહીંયા ચિત્ર તમને દેખાય છે ચા અને તેમાં ચા ભરેલી છે હા તો ચ ચ થી શરૂ થાય ને ચા ચ ચા ચ અહીંયા લખેલું છે ટી આપણે અંગ્રેજીમાં ટી બોલીએ ચ ચ મચી ચી ચ થી ચમચી ચ થી ચમચી ચ ચમચીનો ચ ચ ચમચીનો ચ ચ ચમચીનો ચ ઇંગ્લિશમાં તેને સ્પૂન કહેવાય છે બાળકો હવે અહીંયા શું લખેલું છે તે આપણે જોઈએ ચથી ચમચી લઈને આવો ચિરાગને ખીર ખવડાવો ચથી ચમચી લઈને આવો ચિરાગને ખીર ખવડાવો તેમ આ કહે છે હવે બાળકો આપણે ચ લખતા શીખીએ તો બાળકો ચ લખવાનું કેમ છે અહીંયા આપણે જોઈએ ચાલો જોઈએ ચમચી ચ ચમચી ચ ચકલીનો છ તે આપણે તેમ આપણે બોલી શકીએ તો ચાલો શરૂ કરીએ પહેલાં અહીંયા જે ટપકાં છે તે આપણે જોડવાના છે અહીંયા આપણને ચની શરૂઆત થશે પછી અહીંયાથી થોડો વાળીએ એટલે તે અડધા અડધાથી ઓછો થોડોક ચ આપણને આવડી જશે અહીંયાથી ઉપરની બાજુ લઈ જઈને વાળવાનો પછી અહીંયા આપણને અડધો ચ કરતા આવડી જશે અને અહીંયા આપણને આખો ચ આવડી જશે કેમ લખવાનો તે આવડી જશે ચ ચકલીનો ચ આપણે બોલતા જઈએ અને અહીં આપણે લખતા જઈએ ચાલો શરૂ કરીએ ચ ચક

ચ કલી નો ચ હવે અહીંયા બે આપણે લાઈન ભરીએ અને આપણે સાથે બોલતા પણ જશું ચાલો શરૂ કરીએ ચ ચમ ચ ચમ ચ ચમ ચ ચમ ચીનો છ ચમ ચીનો છ ચમ ચીનો ચ

બાળકો અહીંયા સુધી આપણને ચ લખતા આવડી જશે હવે આપણે આગળ જોઈએ શું છે વાંચો અને ચની નીચે લીટી દોરો રીડ એન્ડ અંડરલાઇન ધ ચ બાળકો અહીંયા આપણે ચ શોધવાનો છે અને તેની નીચે અંડરલાઈન કરવાની છે ચાલો શરૂ કરીએ ચ ક ચ છે હા તો તેની નીચે અંડરલાઇન કરો ચ ચ છે હા તો તેની નીચે અંડરલાઇન કરો લીટી દોરો ચરણ ચ છે હા તો તેની નીચે લીટી દોરો ચ પડ હવે ચ છે હા તો તેની નીચે આપણે લીટી દોરવાની છે ચ મન ચ છે હા તો તેની નીચે લીટી દોરો તો બાળકો અહીંયા આપણને જ આવડી ગયો બાળકો ચ પછી છું આવે છે સ પછી આવે છે છ છત્રીનો છ તે પણ આજે આપણે આજના વિડીયોમાં શીખવાનું છે તો આપણે પાનું ફેરવીએ બાળકો અને આપણે આજે છ પણ આપણે લખતા અને વાંચતા શીખવાનું છે તો બાળકો અહીંયા ચિત્ર દેખાય છે તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે છ કે કઈ પ્રમાણે કઈ રીતે લખવાનો છે આ મોટા મોટું જે છ લખેલું છે તે આપણે જોઈએ તો અહીંયાથી આમ વાળવાનો અહીંયાથી આમ વાળવાનો આપણે ઘરનો ઘ કરીએ ને એ પ્રમાણે તે શરૂઆતમાં પછી આપણે સીધી રેખા કરીએ ને સીધી લીટી કરીએ દાદાની ઉલટી લાકડી બનાવી લઈએ એની જગ્યાએ આપણે આમ ઉપરની બાજુ લઈ જઈને અહીંયાથી આમ મીંડા જેવું કરવાનું છે ગોળ જેવું કરવાનું છે બરાબર તો આ થયો છ છત્રીનો છ છ છત્રીનો છ છત્રીનો છ છ છત્રીનો છ હવે નીચે જોઈએ તો કયું પિક્ચર છે કયું ચિત્ર છે છ છાપુનો છ છ છાપુનો છ છથી છાપુ પણ થાય છે એટલે ન્યૂઝપેપર છત્રી એટલે અંબરેલા હવે અહીંયા શું લખેલું છે તે આપણે જોઈએ છથી છત્રી મને ગમતી વર્ષા ગરમી દૂર ભગાડતી છથી છત્રી મને ગમતી અને છત્રી છે તે વર્ષા વરસાદથી આપણને બચાવે છે અને ગરમીથી પણ બચાવે છે એટલે છત્રી તો બધાને ગમે હવે આપણે છ લખતા શીખીએ ચાલો શરૂ કરીએ છ કેમ લખવાનો તે આપણે જોઈએ બાળકો હવે આપણે શું કરવાનું છે મીંડા આપણે અહીંયા જે ડોટ્સ આપેલા છે તે આપણે જોડવાના છે ચાલો શરૂ કરીએ તો અહીંયા આપણા છની શરૂઆત થશે અહીંયા આપણા અડધા કરતાં ઓછોવાળો છ થઈ જશે અહીંયા અડધો છ આવડી જશે અહીંયા અડધા કરતાં વધારે છ આવડી જશે અને અહીંયા તમને છ કરતાં આવડી જશે હવે અહીંયા બધા આપણે ટપકા જોડીએ ચાલો જોડીએ તો અને બોલતા જઈએ હરોહાર છ

છ છ તરી છ હવે બાળકો અહીંયા આપણે લખીએ આપણી જાતે જ તે ચાલો છ છ તરી નો છ છ તરી નો છ તરી નો છ છ નો છ તરી નો છ છ નો છ નો છ છ છ તરી નો છ હવે અહીંયા પણ આપણે લખીશું ચાલો તો લખીએ બાળકો છ છ ત્રી નો છ છ તરી નો છ છ તરી નો છો છ છ ત્રી નો છ છ તરી નો છ છ ત્રી નો છ ત્રી નો છ છ છ ત્રીનો છ બાળકો આપણને આપણે આટલી વાર લખશું પછી આપણને છત્રીનો છ આવડી જશે હવે આગળ આપણે જોઈએ કે શું છે ચાલો જોઈએ વાંચો અને છની નીચે લીટી દોરો રીડ એન્ડ અંડરલાઇન ધ છ તો બાળકો અહીંયા આપણે શબ્દ લખેલા છે તે વાંચશું અને જોઈશું કે છ લખેલો છે અને છ લખેલો છે તો તેની નીચે આપણે લીટી દોરવાની છે છ ક બાળકો અહીંયા છ છે હા તો તેની નીચે અંડરલાઇન કરો છ લ છ હા તો તેની નીચે અંડરલાઇન કરો છ ત્ર છ છ હા તો તેની નીચે અંડરલાઇન કરો લીટી દોરો છ ત છ છ હા તો તેની નીચે લીટી દોરો છ મ છ મ છી પણ બે વાર તો બંને વાર જ્યાં છે ત્યાં આપણે અંડરલાઈન કરવાની છે તો બાળકો અહીંયા સુધીના બધા જ વ્યંજન સર્વને આવડી ગયા હશે તો આગળના વ્યંજન આપણે બીજા વિડીયોમાં જોઈશું